सुप्रभातम विद्यार्थी मित्रों, आज आप काव्य नंबर 11 वेदितव्यानी मित्राणी, मित्राणी एट मित्र ने वेदितव्यानी एट्ले जाणवो जोईए, मित्र ने जाणवो जोईए एवं काव्य नु गुजराती थाय। वेदितव्यानी मित्राणी, मित्राणी एट मित्रों ने, अने वेदितव्यानी एटले जाणवा जोईए, मित्रोने जाणवा जोईए एवं काव्यनो अनुवाद थाय। महर्षि व्यासे महाभारतनी रचना करेली, एमां अलग अलग प्रकारना 18 पर्व आवेला छे। ए 18 पर्वमां ज्यारे आपद पर्व नामनो जे एक पर्व छे, एमां भीष्म अने जे युधिष्ठिर जे छे એ બંને વચ્ચે સંવાદ જ્યારે કરવામાં આવે છે ત્યારે ભીષ્મ યુધિષ્ઠિરને જે જવાબ આપે છે કે મિત્ર કેવા પ્રકારના હોય અને મિત્ર બનાવતી વખતે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ સંવાદ આપણને પાઠ સ્વરૂપે કાવ્ય સ્વરૂપે આપેલ છે। હવે આમ મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે ઓર સુખ મેં પીછે। આ પંક્તિ સાંભળીએ ત્યાં જ આપણને ખબર પડી જાય કે મિત્ર કેવા પ્રકારનો હોવો જોઈએ। આજે કદાચ આપણે વિચારીએ તો આપણે ઘણા બધા મિત્ર હોઈ શકે, આપણી ફોન બુક સોશિયલ મીડિયા બધું ભરચક હોઈ શકે, પણ ખરેખર આપણા દુઃખમાં સાથ આપે એવા આપણા મિત્રો કેટલા, જ્યારે આપણે જરૂરિયાત પડે ત્યારે આપણી સાથે ઊભા રહે એવા આપણા મિત્રો કેટલા, એ વાત। અને મિત્ર આપણે તાલીમ મિત્ર ઘણા બધા મળતા હોય આપણને, પણ એમાંથી આપણો સાચો મિત્ર કયો અને સાચો મિત્ર કેવી રીતે બનાવવો જોઈએ, સાચો મિત્ર કેને કહેવાય, આ બધી જ બાબતોની સમજૂતી જે છે આ સરસ મજાનું આપણને કાવ્ય આપે છે। માત્ર અભ્યાસની દ્રષ્ટિએ જ નહીં પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ મિત્ર બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ઘણી વખત આપણો મિત્ર છે એ જ આપણો શત્રુ થઈ જતો હોય, ઘણી વખત આપણો મિત્ર છે એ જ આપણા માટે મુશ્કેલી પેદા કરી શકતો હોય, તો આ બધું આપણી સાથે ન થાય એટલે મિત્ર કેવા પ્રકારનો હોવો જોઈએ અને મિત્ર બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની સમજૂતી આપતું આ કાવ્ય અહીં આપેલું છે। એટલે કીધું વેદિતવ્યાની મિત્રાણી, મિત્રોને જાણવા જોઈએ, નહીંતર આપણો જ મિત્ર ક્યારેક આપણો શત્રુ થઈ જાય અને આપણો શત્રુ ક્યારેક આપણો મિત્ર થઈ જાય, આવું ન થાય એ બાબતની સમજૂતી આપતી અને જીવનમાં આપણે ક્યારેય મુશ્કેલીમાં ન મુકાય એ બાબતની સમજૂતી આપતું આ કાવ્ય અહીં આપણને આપેલું છે। કાવ્યના પહેલા શ્લોકની વાત કરીએ તો વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયાશ્ચ અપી શત્રવઃ, મિત્રાણી એટલે મિત્રોને અને શત્રવઃ એટલે શત્રુને, મિત્રોને જાણવા જોઈએ, ચ એટલે અને, અને અપી એટલે પણ, અને શત્રુઓને પણ જાણવા જોઈએ અથવા ઓળખવા જોઈએ। મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ, એટલે આ પહેલી ટી એવું સમજાવે છે કે મિત્ર કોણ છે અને શત્રુ કોણ છે એને આપણને ઓળખતા આવડવા જોઈએ, નહીંતર ઘણી વખત મિત્ર આપણે જેમ કીધું એમ શત્રુ થઈ જાય, કંઈક શત્રુ મિત્ર ક્યારે થાય આપણે જેમ જેમ આપણે શ્લોક સમજાવતા જશું ને એમ આગળ આવશે। મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ, એતત સુસૂક્ષ્મમ લોકે અસ્મિન દૃશ્યતે પ્રજ્ઞાસંમતમ, પ્રજ્ઞાસંમતમનો અર્થ થાય ડાહિયા અને સમજદાર માણસો માટે, શું થાય ડાહિયા અને સમજદાર માણસો માટે, લોકે એટલે જગતમાં, અસ્મિન એટલે આ, એ તો સુસૂક્ષ્મ આ ખૂબ જ સૂક્ષ્મ બાબત છે, દૃશ્યતે એટલે દેખાય છે, ડાહિયા અને સમજદાર માણસો માટે જગતમાં આ બાબત ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે, ડાહિયા અને સમજદાર માણસો માટે જગતમાં આ બાબત ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે અથવા જણાય છે। પહેલા શ્લોકનું ગુજરાતી એવું થાય મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ, ડાહિયા અને સમજદાર માણસો માટે જગતમાં
जगत में आ बाबत खूबज सूक्ष्म जणाय छे। मित्रों ने जाणवा जोईए अने शत्रुओं ने ओळखवा जोईए। डाहिया अने समझदार माणसों माटे जगत में आ बाबत खूबज सूक्ष्म जणाय छे। अले जे बुद्धिशाळी माणसो छे एने काय आपणे नो केवू पड़े कि भाई आने मित्र बनावाय ने आने शत्रु बनावाय, आने मित्र कहेवाय ने आने शत्रु कहेवाय। मित्र बनावता होय तो शुं ध्यान राखवू पड़े, शत्रु क्यारे बने? बुद्धिशाळी माणसो माटे आ बाबत केवी छे? खूबज सूक्ष्म छे। बुद्धिशाळी माणसोने आ बधी खबर जो, पण घणी वखत आपणे आपणा ઉત્સાહમાં આવી જતા હોય, આપણે આપણા વિવેકનો વિચાર કર્યા વગર, ભવિષ્યનો વિચાર કર્યા વગર ઘણી વખત માત્ર એક લાભ પૂરતા આપણે એને મિત્ર બનાવી લઈએ, તો ઘણી વખત આપણે એની પાસેથી એક લાભ લઈએ, એ મિત્ર એ આપણી પાસેથી 100 લાભ લઈને આપણને જ છેતરી જતો હોય। તો બુદ્ધિશાળી માણસોને આ કેવું ન પડે? એટલે એમ કીધું, બુદ્ધિશાળી માણસો માટે આ બાબત કેવી છે? ખૂબ જ સૂક્ષ્મ છે। એ મિત્ર પણ સમજી વિચારીને બનાવે અને શત્રુ પણ સમજી વિચારીને બનાવે। એટલે મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ। ડાયા અને સમજદાર માણસો માટે જગતમાં આ બાબત ખૂબ જ સૂક્ષ્મ જણાય છે। ત્યાર પછીનો બીજા શ્લોકની આપણે વાત કરીએ તો શત્રુ રૂપાહી સુહદો, હી એટલે ખરેખર, ખરેખર શત્રુ રૂપે, સુહદો એટલે મિત્રો, ખરેખર શત્રુ રૂપે મિત્રો, મિત્રારૂપાચ શત્રવઃ અને મિત્ર રૂપે શત્રુ, ખરેખર શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ, સંધિતાસ્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વસંગતઃ, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, સંધિતાસ્તે આપણી સાથે જોડાયેલો હોવા છતાં, ન બુદ્ધ્યંતે જાણી શકતા નથી, કામ અને ક્રોધથી વશ થયેલા, આપણી સાથે જોડાયેલો હોવા છતાં જાણી શકતા નથી, ખરેખર શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, આપણી સાથે જોડાયેલો હોવા છતાં જાણી શકતા નથી। ફરીથી જો આ શ્લોકનું ગુજરાતી, ખરેખર શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, આપણી સાથે જોડાયેલા હોવા છતાં, સંધિ તાસ્તે આપણી સાથે જોડાયેલા હોવા છતાં, ન બુદ્ધિયંતે જાણી શકતા નથી। આ શ્લોક આપણને એવું સમજાવે છે કે આપણે એક ઉદાહરણની વાત કરીએ તો, દાખલા તરીકે આપણો મિત્ર છે અને એ આપણને કહે કે આજે આપણે ટ્યુશનમાં જવું નથી, આપણે ક્રિકેટ રમવા વહી જાય અને પૈસા છે વાપરશો। હવે 2-3 દિવસ સુધી આમ કર્યું, આપણી પાસે પૈસા હતા એ આપણે બંને વાપરા, ટ્યુશનમાં જવાનું બંધ કરી દીધું, રમવા જવાનું, રખડવા જવાનું, સમય પસાર કરવાનું ચાલુ કરી દીધું। હવે એક આપણી સાથે જ જે બીજો આપણા ક્લાસનો વિદ્યાર્થી છે એ આપણા બાજુમાં રહે છે, હવે એને આવી અને ઘરે પપ્પાને જાણ કરી દીધી, પપ્પાને જાણ કરી દીધી એટલે પપ્પાએ તપાસ કરી તો ખરેખર આપણે રખડવા વહી જતા હતા અને આપણને ખબર પણ પડી ગઈ કે આ વ્યક્તિએ જાણ કરી છે। હવે એ વ્યક્તિને આપણે શું બનાવી લઈશું? શત્રુ, કે આ મારો દુશ્મન છે, તે મારા પપ્પાને કહી દીધું। પણ ખરેખર બનશે શું? તો કે તમારા પપ્પા અહીંયાથી રખડવા જતા હશો એ બંધ કરાવશે, ભણવાનું ફરી પાછું ચાલુ કરાવશે, ખોટા પૈસા વાપરતા હશો એ બંધ કરાવશે, સાચા માર્ગે પૈસા વાપરો, પૈસાનો ઉપયોગ કરો એ સમજાવશે, ખોટા વ્યસનો કરતા હશો તો એ દૂર કરશે અને સાચા રસ્તે એનો ઉપયોગ થાય એવા પ્રકારનું માર્ગદર્શન આપશે। હવે એ મિત્રએ જે આપણે શત્રુ બનાવ્યો એને ઘરે કીધું તો આપણે ફરી પાછા રસ્તે ચડી ગયા, જો એને કીધું જ ન હોત અને આપણો જેને આપણે મિત્ર માનતા હતા એને આપણા પૈસાનો ઉપયોગ કરીને સતત વાપરા જ રાખ્યા હોત અને મોજ મજા જ કરી હોત તો એ આપણો ખરેખર મિત્ર આપણા માટે શું થાત? ભવિષ્યમાં શત્રુ થાત। અને જે ખરેખર આપણો જેને આપણે શત્રુ માનતા હતા એ ખરેખર આપણો શું થાય? મિત્ર થાય। કેમ કે એને પપ્પાને વાત કરી દીધી એટલે આપણો રસ્તો બદલી ગયો, ફરી પાછા અભ્યાસક્રમમાં જોડાઈ ગયા। તો ઘણી વખત
આપણો આપણે જેને મિત્ર માનતા હોય એ આપણો ખરેખર શત્રુ હોય, અને ઘણી વખત ખરેખર આપણે જેને શત્રુ માનીએ છીએ એ આપણો મિત્ર હોય. આવી જ રીતે દાખલા તરીકે વાત કરીએ તો આપણે પરીક્ષામાં એક વખત ચોરી કરવાનો પ્રયત્ન કર્યો ને આપણી બેન્ચમાં કોઈ આઠમા નવ મોડા નાના છોકરા હોય, હવે આઠમા વાળાએ સાહેબને કીધું સાહેબ આ ચોરી કરી, એક સાહેબે બે ફડાકા માર્યા, સાહેબે બે ફડાકા માર્યા એટલે આપણે વિચાર્યું હવે કોઈથી ચોરી ન કરે, વાંચવાનું મહેનત કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હવે ફડાકા માર્યા ત્યારે આપણને એમ થઈ ગયું કે આને ઓલા બાજુવાળા મારી બાજુમાં બેઠો એને ખરેખર બહાર નીકળીને મારે મારવો છે, આ મારો શત્રુ જ છે. પણ આપણને મહેનત કરવાની ચાલુ કોની કરાવી એને કે ચોરી ન કરે, એના કરતાં વાંચવું જોઈએ. વાંચ્યા તો સારા ટકા આવ્યા તો સારી જોબ મળી. એટલે ઘણી વખત આપણે જેને શત્રુ માનતા હોય એ આપણો મિત્ર નીકળે, અને જેને આપણે મિત્ર માનતા હોય એ આપણો શત્રુ નીકળે. એટલે અહીં આપણને એમ કીધું કે ઘણી વખત આપણે એટલા કામમાં વ્યસ્ત હોય ને તો ઓળખી ન શકીએ કોણ આપણો મિત્ર છે ને કોણ શત્રુ છે. એટલે એમ કીધું કે ખરેખર શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ, કામ અને ક્રોધથી વશ થઈ ગયેલા, આપણી સાથે જોડાયેલા હોવા છતાં જાણી શકતા નથી. નાસ્તિ જાતુ રિપુનામ, ક્યારેય કોઈ કોઈનો રિપુનામ શત્રુ હોતો નથી, ક્યારેય કોઈ કોઈનો શત્રુ હોતો નથી. મિત્રમ નામ ન વિદ્યતે, ક્યારેય કોઈ કોઈનો મિત્ર હોતો નથી, ક્યારેય કોઈ કોઈનો શત્રુ હોતો નથી, ક્યારેય કોઈ કોઈનો મિત્ર હોતો નથી. વ્યવહારં ચ જાયંતે મિત્રાણી રિપોવસ્થા તથા, એટલે તેમજ વ્યવહારથી જ મિત્રતા તેમજ શત્રુતા થાય છે, વ્યવહારથી જ મિત્રતા તેમજ શત્રુતા થાય છે. ક્યારેય કોઈ કોઈનો શત્રુ હોતો નથી, ક્યારે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, વ્યવહારથી જ મિત્રતા અને શત્રુતા થાય છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત, જેટલો ઝડપથી દડો ફેંકે એટલો જ ઝડપથી દડો પાછો આવે, માઇક એંગલાની જેમ ફેંકી માઇક એંગલાની જેમ પાછો આવે. એટલે આપણા વ્યવહાર ઉપરથી જ આપણા મિત્ર અને શત્રુ નક્કી થતા હોય. હવે આપણે એને મિત્ર બનાવ્યો માત્ર લાભ પૂરતો મિત્ર બનાવ્યો હોય બરાબર, તો આપણને કોઈક લાભ પૂરતા જ મિત્ર બનાવે, લાભ લઈ લે એટલે પૂરું. તો અહીંયા આપણને એમ કીધું આપણા વ્યવહારથી જ મિત્ર અને શત્રુ થતા હોય, અને ખરેખર જીવનમાં મિત્ર હોવા જ જોઈએ. મિત્ર ખૂબ જરૂરી છે, કેમ કે મિત્ર વગરનું જીવન ખરેખર ઘણી વખત માણસ માટે ભયંકર સ્થિતિનું સર્જન કરતો હોય. તો એટલે મિત્ર હોવા જોઈએ, પણ કેવા મિત્ર રાખવા એ આપણે શીખવાનું છે. એટલે આપણને એમ કીધું વ્યવહારથી જ મિત્રતા અને શત્રુતા થાય છે. હવે આપણે આપણા મિત્ર સાથે વ્યવસ્થિત વ્યવહાર કરીએ, માત્ર આપણે આપણો ફાયદો જ ન વિચારતા હોય પણ એનું પણ હિત વિચારીએ, ઘણી વખત એ ખોટા રસ્તે જતો હોય તો એને સાચું માર્ગદર્શન આપીએ, તો સ્વાભાવિક છે કે આપણો વ્યવહાર સારો હશે તો આજે નહીં તો કાલે એને ખબર પડશે કે ખરેખર આ સાચું કહે છે. એટલે આપણા વ્યવહારથી જ મિત્રતા અને શત્રુતા થતા હોય છે. કોકના પૈસા લઈને બૂચ મારી દે તો પછી એ આપણને મિત્ર તો ન જ બનાવે ને, આપણો વ્યવહાર જ ખરાબ છે. એટલે અહીં આપણે એમ કીધું વ્યવહારથી જ મિત્રતા અને શત્રુતા થતા હોય. ઘણી વખત આપણને ઈર્ષા આવે, ઓલાને કેટલા ભાઈ બધા એની યાર બોલે, ક્લાસમાં માંડી યાર કોઈ ન બોલે, પણ આપણા સ્વભાવમાં કંઈક ફેરફાર આપણે કરવો પડે, આપણે આપણો અહમ થોડોક તોડવો પડે. આપણે જ કોઈને સામેથી બોલાવતાનો હોય તો કોઈ આપણને બોલાવે? એટલે અહીં આપણને એમ કીધું ક્યારેય કોઈ કોઈનો મિત્ર નથી, ક્યારેય કોઈ કોઈનો શત્રુ નથી, ક્યારેય કોઈ કોઈનો મિત્ર નથી, વ્યવહારથી જ મિત્રતા અને વ્યવહારથી જ મિત્રતા તેમજ શત્રુતા થાય છે. ત્યાર પછીનો ચોથો શ્લોક જોઈએ. યો યસ્મિન જીવતી, યો યસ્મિન જીવતી, જે જીવે છે, સ્વાર્થમ પશ્યત, સ્વાર્થને જુએ છે, જે જીવે છે સ્વાર્થને જુએ છે, પીડામ ન જીવતી, પીડાને જોતો નથી. ખરેખર આ સમજવા દેવો શ્લોક છે, જે જીવે છે સ્વાર્થને જુએ છે પીડાને જોતો નથી. સ તસ્ય મિત્રમ તાવત, તે તેનો મિત્ર ત્યાં સુધી, તે તેનો મિત્ર ત્યાં સુધી,
યાવનસ્યત જ્યાં સુધી વિપર્યયઃ, વિપર્યયનો અર્થ થાય અવળો ન થાય ત્યાં સુધી, તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. હવે અવળો એટલે શું? પેલા આપણે આ શ્લોકનો એક વખત ગુજરાતી જોઈ લઈએ, પછી હું તમને ફરીથી સમજાવું. જે જીવે છે, સ્વાર્થને જુએ છે, પીડાને જોતો નથી, તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. જે જીવે છે, સ્વાર્થને જુએ છે, પીડાને જોતો નથી, તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. હવે એક આપણે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણે દરરોજ એક મિત્રના બાઇકમાં આવતા હોય. હવે પરીક્ષાના દિવસો ચાલુ થયા ત્યારે આપણને એને કીધું કે આજે તું તારા પપ્પા પાસેથી બાઇક લેતો આવજે, હું બાઇક લઈ આવીશ નહીં. એટલે આપણે તરત એને કીધું કે જો મારો પાકો ભાઈ બંધ, તું બાઇક લઈ આવજે ને હું કાંઈ નહીં લઈ આવું. હવે આપણે એ બાઇક લઈ આવ્યો નહીં, આપણે બાઇક લઈ આવ્યો, બે દિવસ આપણે આપણા ભેગો બેસાડ્યો, પછી ત્રીજા દિવસે આપણે બધાને કહેવા મહિના કે જો બોલો તો કોઈથી બાઇક લઈ આવતો ન, દરરોજ હું લઈ આવું છું, મારા ભેગો બેસાડીશ નહીં, બરાબર, આ ખરેખર મારો ભાઈબંધ નથી. હવે બાઇક જે નથી લઈ આવ્યો એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. દાખલા તરીકે કોઈ એને હોસ્પિટલે દાખલ હતા તો એના પપ્પાને વારંવાર હોસ્પિટલે જવું હતું એટલે એને બાઇકની જરૂરિયાત હતી એટલે ન લાવ્યો, બાઇકમાં કાંઈ ફોલ્ટ થઈ ગયો, કોઈ આર્થિક નબળાઈ આવી તો એના કારણે એ લઈ આવતો નથી કે આપણને મદદ કરતો નથી, તો એ ખરેખર શું એ આપણો શત્રુ થઈ ગયો? તો અહીંયા શું કીધું? માત્ર વ્યક્તિ સ્વાર્થવાળા છે કે જ્યાં સુધી આપણને મદદ કરે ત્યાં સુધી મિત્ર, પણ મદદ ન કરે તો શું? તો કે શત્રુ, એમ ચાલે નહીં. એટલે અહીંયા શું કીધું? જે જુએ છે, જે જીવે છે, સ્વાર્થને જુએ છે, પીડાને જોતો નથી, તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. માત્ર આપણે આપણો સ્વાર્થ જોતા હોય કે બરાબર એ બાઇક નથી લેવો, શા માટે નથી લેવો એનું કાંઈ કારણ આપણે જાણતા નથી, પણ જ્યાં સુધી બાઇક લાવતો હતો આપણે મફતમાં એના ભેગા જતા હતા એ આપણો સ્વાર્થ હતો. માત્ર આપણે આપણા સ્વાર્થને જોઈ છીએ પણ એની પાછળનું દુઃખ જોતા નથી. એટલે તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. અવળો એટલે જે મદદ કરે છે ને મદદ બંધ કરી દે તો એ મિત્ર હતો પણ કેવો થઈ ગયો? શત્રુ. તો આજના સમયમાં આવા સ્વાર્થી વ્યક્તિઓ જ આપણને વધારે મળશે, પણ આવા આપણે જો સ્વાર્થી ન બનીએ તો સ્વાભાવિક છે કોઈ બીજા સ્વાર્થ ન બને. પણ મને જ ક્યાંક સ્વાર્થ મારો હોય તો સામેવાળા વ્યક્તિ સ્વાભાવિક છે કે અપેક્ષા રાખે જ, કે આપણને એની પાસેથી સ્વાર્થની અપેક્ષા હોય તો એની આપણી પાસે સ્વાર્થની જ અપેક્ષા હોય. એટલે મિત્રમાં ક્યારેક આવા પ્રકારનો સ્વાર્થ ન રાખવો જોઈએ અને સ્વાર્થ અહીંયા મિત્રતા ન થાય. આવા આપણા ઇતિહાસમાં પણ ઉદાહરણો છે, કૃષ્ણ અને સુદામાની મિત્રતા લઈ લઈએ, એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો એટલે મિત્રતા હતી. જ્યાં સ્વાર્થ હોય ત્યાં મિત્રતા ન હોય અને મિત્રતા અહીંયા સ્વાર્થ ન હોય. તો આ આપણને એ સમજાવે છે, જે જીવે છે, સ્વાર્થને જુએ છે, પીડાને જોતો નથી, તે તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. ત્યાર પછી આગળ જોઈએ, મિત્રમ ચ શત્રુતા મેતી કસ્મચિત કાલ પર્યયે. કસ્મિચિત એટલે ક્યારેક, કાલ પર્યયે સમય પરિવર્તન થતા, ક્યારેક સમય પરિવર્તન થતા, કાલનો અર્થ થાય સમય, પર્યયે એટલે પરિવર્તન થતા, ક્યારેક સમય પરિવર્તન થતા મિત્ર શત્રુ થઈ જાય છે. મિત્ર શત્રુ થઈ જાય છે. શત્રુ ચ મિત્રતા મેતી, અને શત્રુ મિત્ર થઈ જાય છે. સ્વાર્થો હિ બલવતર, ખરેખર સ્વાર્થ બળવાન છે, ખરેખર સ્વાર્થ બળવાન છે. ક્યારેક સમય પરિવર્તન થતા મિત્ર શત્રુ થઈ જાય છે અને શત્રુ મિત્ર થઈ જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. ક્યારે સમય પરિવર્તન થતા મિત્ર શત્રુ થઈ જાય છે અને
શત્રુ મિત્ર થઈ જાય છે, ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. આ શ્લોક આપણને એવું સમજાવે છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પૈસાદાર હોય, હવે આપણો કોઈ વ્યક્તિ ખૂબ પૈસાદાર છે પણ કોઈ પણ કારણોસર આર્થિક રીતે નબળો પડી ગયો, તો ત્યારે આપણે શું એની મિત્રતા છોડી દેવી જોઈએ? નહીં. કે અહીંયા આપણને એમ કીધું કે પૈસા છે તો આપણા ઘણા બધા મિત્ર હોય, પણ પૈસા નથી ત્યારે આપણા મિત્ર હોતા નથી. તો ઘણી વખત આપણે એવું બનતું હોય કે જે આપણા પૈસા સમયે આપણા જે મિત્ર હોય એ કદાચ પૈસા ન હોય, અને સામે પક્ષે ત્યારે જે આપણા શત્રુ હોય એ કદાચ આપણને મદદ કરે, સમય પરિવર્તન થાય. તો ઘણી વખત આપણો મિત્ર હોય એ આપણો શું થઈ જાય? શત્રુ થઈ જાય, અને શત્રુ હોય શું થઈ જાય? મિત્ર થઈ જાય. એટલે સ્વાર્થ ખરેખર શું છે? બળવાન છે. સ્વાર્થ શું હતો? તો કે આપણી પાસે પૈસા હતા ત્યારે એ આપણે પૈસા મોજશોક માટે એની પાછળ વાપરતા, એને કોઈ પણ પ્રકારનો ખર્ચ ન કરવો પડે, આપણી પાસેથી બધું જ જરૂરિયાતની વસ્તુ એને મળી જતી, એનો સ્વાર્થ હતો. હવે પરિસ્થિતિમાં ફેરફાર થયો, આપણી આર્થિક સ્થિતિ નબળી થઈ, નબળી થઈ એટલે આપણા જે શત્રુ હતા બરાબર એને ખરેખર આપણો સાથ આપ્યો કે આ તારી દુઃખની સ્થિતિમાં હું તને મદદ કરીશ મારાથી બને એવી. તો સમય પરિવર્તન થયો ત્યારે શત્રુ શું થઈ ગયા? મિત્ર થયા. અને ખરેખર માણસની કસોટી દુઃખમાં જ થાય, સુખમાં તો બધા સાથે જ ચાલે, પણ મેં જેમ કીધું ને કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે ઓર સુખ મેં પીછે. તો અહીંયા આપણને એમ કીધું કે ખરેખર સ્વાર્થ છે ને એ બળવાન છે, કે જ્યારે સ્વાર્થ હોય ત્યારે આપણને મિત્ર બનાવી લઈએ, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે શત્રુ, બરાબર. કોઈ સમય પરિવર્તન થઈ જાય તો મિત્ર હોય, તો શત્રુ થઈ જાય. ઘણી વખત આપણો શત્રુ મિત્ર બની જતો હોય. ક્યારેક સમય પરિવર્તન થતાં મિત્ર શત્રુ થઈ જાય છે અને શત્રુ મિત્ર થઈ જાય છે, ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય. હવે દાખલા તરીકે બીજું સામાન્ય ઉદાહરણ જોઈએ. પરીક્ષાનો સમય હોય, પરીક્ષાનો સમય હોય અને આપણે વાંચ્યું નથી એટલે આપણી બાજુમાં બાજુની પાટલે બેઠેલો વ્યક્તિને આપણે એમ પૂછીએ છીએ, પૂછતા હતા પણ એને જવાબ આપ્યો નહીં, પેપર પૂરું થયું, આપણે એમ કીધું તું મારો કોઈ દીભાઈ બંધી દીધા. હવે એની પાછળ કદાચ એવું બનતું હોય કે એ મિત્રએ આપણને એટલે નહોતું કીધું, એને વાંચ્યું નહોતું એટલે એને આવડતું નહોતું તો આપણને નથી કીધું, પરંતુ એને પરીક્ષામાં ન કીધું એટલે આપણો શત્રુ થઈ ગયો. તો અહીંયા શું કીધું? ખરેખર સ્વાર્થ શું છે? બળવાન. જો કહેતો હોત તો મિત્ર, પણ ન કહેતો શત્રુ. એટલે એમ કીધું ક્યારેક સમય પરિવર્તન થાય ત્યારે મિત્ર શું થઈ જાય? શત્રુ થઈ જાય, અને શત્રુ મિત્ર થઈ જાય. ફરીથી બધા શ્લોકનું એકવાર ગુજરાતી જોઈએ. મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ. દાહિયા અને સમજદાર માણસો માટે જગતમાં આ બાબત ખૂબ જ સૂક્ષ્મ જણાય છે અથવા ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે. મિત્રોને જાણવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખવા જોઈએ. દાહિયા અને સમજદાર માણસો માટે જગતમાં આ બાબત ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. ખરેખર શત્રુ રૂપે મિત્ર અને મિત્ર રૂપે શત્રુ. કામ અને ક્રોધથી વશ થયેલા, કામ અને ક્રોધથી વશ થયેલા આપણી સાથે જોડાયેલા હોવા છતાં જાણી શકતા નથી. ક્યારેય કોઈ કોઈનો શત્રુ નથી, ક્યારે કોઈ કોઈનો મિત્ર નથી. ક્યારે કોઈ કોઈનો શત્રુ નથી, ક્યારે કોઈ કોઈનો મિત્ર નથી. વ્યવહારથી જ મિત્રતા તેમજ શત્રુતા થાય છે. વ્યવહારથી જ મિત્રતા તેમજ શત્રુતા થાય છે. જે જીવે છે, સ્વાર્થને જુએ છે, પીડાને જોતો નથી, તેનો મિત્ર ત્યાં સુધી જ્યાં સુધી અવળો ન થાય. તેનો મિત્ર ત્યાં સુધી
જ્યાં સુધી અવળો ન થાય. ક્યારેક સમય પરિવર્તન થતાં મિત્ર શત્રુ થઈ જાય છે અને શત્રુ મિત્ર થઈ જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન છે. આના શબ્દાર્થ આપણે ક્યાં ક્યાં લખવાના છે એની વાત કરી દઈએ. બાકીના જે 5 શ્લોક રહ્યા એની ચર્ચા આપણે પછી કરશું. શબ્દાર્થમાં ટિપ્પણી, એમાં નામ, પુલિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ. ટિપ્પણીમાં નામ, એમાં પુલિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ, પછી શબ્દાર્થ. નામ, પુલિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ અને શબ્દાર્થ, આટલું લખવાનું છે. નથી શું લખવાનું? તો કે સર્વનામ, વિશેષણ, અવ્યય, સમાસ, ક્રિયાપદ, ચતુર્થગણ અને સંધિ, આ લખવાનું નથી. ફરીથી જુઓ, ટિપ્પણીમાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ અને શબ્દાર્થ, આટલું લખવાનું છે. હવે પછીના જે 5 શ્લોક છે એની ચર્ચા પછીના પીરિયડમાં કરશું. નમસ્કાર.